ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ચાલો ત્યારે આપણે દેશમાં શાંતિ જળવાઈ રહે એ વિશે ભણીએ છીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ચેપ્ટર SSમાં ચેપ્ટર 11 સંયુક્ત રાષ્ટ્રો એના વિશે ભણીએ છીએ. એમાં ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે વિશ્વ એકતા કોને કહેવામાં આવે, પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં કેટલું, પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને બીજું વિશ્વયુદ્ધ થયું એમાં કેટલો વિનાશ થયો, અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાનો વિચાર કોને કર્યો, ક્યારે થઈ, તે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ટૉપિક તમને પહેલાં મેં તમને કહ્યું કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં કયા વર્ષો દરમિયાન થયા એ પછી જોઈએ. એના પહેલાં એક આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સંસ્થાને સ્થાપવાની જરૂર શા માટે જણાવી, આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સંસ્થાની સ્થાપનાની જરૂર શા માટે જણાય? તો પ્રથમ વિશ્વયુદ્ધની વિશ્વયુદ્ધ પછી પારાવાર જાનહાનિ થઈ અને અબજો રૂપિયાની સંપત્તિનો નાશ પામી, તેથી ફરી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વ દેશોએ દેશોને અંકુશમાં રાખવા તેમજ શાંતિ સંપ અને સહકારના માર્ગે વાળવા આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વ સંસ્થાની જરૂર જણાય. એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એ વિશ્વયુદ્ધમાં એમ તે લોકોની જાનમાની વધારે થઈ અને અબજો રૂપિયાનું નુકસાન થયું, અને આના કારણે ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય આ માટે અને બધા દેશોને અંકુશમાં રાખવા નિયમો પ્રમાણે ચાલવા માટે એમ તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સંસ્થાને સ્થાપવાની જરૂર જણાવી. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બના શસ્ત્રોને કારણે એમ તે માનવ સંહાર પણ વધારે થયો અને દુનિયાના બધા દેશોને વધતા ઓછા અંશે શું કરવું પડ્યું હતું, સહન કરવું પડ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષો દરમિયાન થયા હતા? પ્રથમ વિશ્વયુદ્ધ, ખાસ વિદ્યાર્થી મિત્રો સાલો સાથે, પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન થયું હતું. આ યુદ્ધમાં એક પક્ષે મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાતા સર્બિયા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, પોર્ટુગલ, ઇટલી, રોમેનિયા, ગ્રીસ, જાપાન અને USA હતા, જ્યારે બીજા પક્ષે ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતા જર્મની, ઓસ્ટ્રેલિયા, તુર્કી, હંગેરી અને બલ્ગેરિયા હતા. વિદ્યાર્થી મિત્રો ખાસ મિત્ર રાષ્ટ્રો એટલે કે પોતે મિત્રતા ધરાવતા જે દેશો છે એ એમ તે રશિયા, ફ્રાન્સ, બ્રિટન, પોર્ટુગલ, ઇટો, રોમેનિયા જેવા મિત્ર રાષ્ટ્રો એટલે કે પોતે એક બાજુ હતા, જ્યારે બીજી બાજુના સામેના પક્ષે કયા દેશો હતા, જર્મની, ઓસ્ટ્રેલિયા, તુર્કી, હંગેરી જેવા દેશો એમ તે કઈ બાજુ હતા, સામે હતા. તો આમને સામને જે આવા દેશો શું થયું, ભેગા થઈ અને આમ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું અને તેમાં જર્મની અને તેની સાથે જોડાયેલા ધરી રાષ્ટ્રોનો પરાજય થયો. ખાસ વિદ્યાર્થી મિત્રો એની સાથે વિજય કોનો થયો? તો વિજય કોનો થાય છે, મિત્ર રાષ્ટ્રોનો વિજય થાય છે, જ્યારે ધરી રાષ્ટ્રો જે છે એમાં જર્મની અને જર્મની સાથે જોડાયેલા બીજા જે ધરી રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે જીકેમાં આવા ટૉપિકો ખરેખર ધ્યાન રાખવા જેવા છે કે મિત્ર રાષ્ટ્રો કયા છે અને ધરી રાષ્ટ્રો કયા છે. તો એમ તે મિત્ર રાષ્ટ્રોનો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળ્યું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી 1945 દરમિયાન થયું. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાતા બ્રિટન, ફ્રાન્સ, રશિયા, USA અને અન્ય રાષ્ટ્રો હતા, જ્યારે બીજા પક્ષે ધરી રાષ્ટ્રો તરીકે જર્મની, ઇટલી, જાપાન અને અન્ય રાષ્ટ્રો હતા, તેમાં જર્મની અને તેની સાથે જોડાયેલા ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો બંને વિશ્વયુદ્ધમાં એમ તે ધરી રાષ્ટ્રો એટલે કે જર્મની જેવા રાષ્ટ્રોનો શું થાય છે, પરાજય થાય છે, અને ફ્રાન્સ, રશિયા જેવા, બ્રિટન, રોમ, ગ્રીસ, જાપાન જેવા અને USA જેવા રાજ્યોનો શું થાય છે, વિજય થતો હોય છે. એટલે ટૂંકમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય
અને ધર્મશાસ્ત્રોનો પરાજય. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક ખરેખર તમારી નોટમાં પણ રાખો, લખી રાખો કે જેથી કરીને ક્યાંય ખોવાય નહીં, અને આના કારણે તમને કોઈ દિવસ પણ જરૂર પડે તો એમાંથી જાણવા મળે. આ માટે શું કરવું, આવા ટૉપિકો તમારી નોટમાં લખી રાખવા. હવે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો, એ પછી જોઈશું. પરંતુ એના પહેલાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને યુનોનો ઉદ્ભવ, કારણ કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કોની કોની વચ્ચે થયા, તેના શા પરિણામ આવ્યા, તો એ પણ વિદ્યાર્થી મિત્રો જોયું. હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનોનો ઉદ્ભવ, સંયુક્ત રાષ્ટ્રમાં યુનોનો ઉદ્ભવ એટલે કે વિશ્વ રાષ્ટ્રસંઘની સ્થાપના ફરીથી કેવી રીતના કરવામાં આવી, એમાં અમુક જે મહાપુરુષો જે છે એમને કમર કસરી કે ખૂબ જ પ્રયત્ન કરી અને આ સંસ્થાને ખૂબ જ વ્યવસ્થિત રીતે જળવાય અને વિશ્વ લેવલે શાંતિ જળવાય એના કાર્યો કેવા કર્યા તે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી, એમ તે વિશ્વને યુદ્ધના ભયમાંથી, આપણને એમ થાય પાકિસ્તાન કે ચીન આપણા ઉપર એમ તે શું કરશે, યુદ્ધ કરશે અને યુદ્ધમાં આપણા જોડે પૂરતા શસ્ત્રો છે નહીં, આવો બધો જો ડર હોય તો આપણે બધા કહેવાય ડરથી જીવીએ. તો જે દેશો નબળા છે તો આ નબળા દેશોને એમ તે આવા ભયમાંથી મુક્ત કરવા માટે આ રાજપુરુષો છે, તો આ રાજપુરુષોએ કમર કસરી કે ખૂબ જ પ્રયત્નો કર્યા. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. ખાસ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો, આ સંસ્થા બનાવવાનો સૌ પ્રથમ વિચાર વિશ્વને આવ્યો હતો. જ્યારે એમ તે વિશ્વને યુદ્ધમાં ભયમાંથી મુક્ત કરવા માટે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને આ પ્રયાસોમાંથી વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં એમ તે રૂઝવેલ્ટના પ્રયત્નથી વિશ્વ સંસ્થા ઘડવામાં આવી. પરિણામે 1945 ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ, તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945 ઓક્ટોબરની 24મી તારીખે એમ તે વિશ્વની શાંતિ જળવાવા માટે પ્રથમ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ, તો ટૂંકમાં શું લખવાનું, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયત્નથી ઈસવીસન 1945 ઓક્ટોબરની 24મી તારીખે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. તેનું અંગ્રેજીમાં ટૂંકું નામ યુનો એટલે કે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન હતું. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે ઓળખાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થાનું નામ હતું, પરંતુ હવે આ સંસ્થા કયા નામે ઓળખાય છે, યુનાઇટેડ નેશન્સ તરીકે એમ તે આ સંસ્થા ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા. આજે ઈસવીસન 2001 સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા 193 સુધી પહોંચી ગઈ છે. એટલે કે શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ વખતે માત્ર કેટલા સભ્યો હતા, 51 સભ્યો હતા, અને અત્યારે 2011 સાલમાં એટલે કે લગભગ આપણે 10 વર્ષ પહેલાં જ ગણતરી કરવામાં આવી તો કેટલા સભ્યો છે, 193 સભ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવેનું ટૉપિક આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.